અમીરગઢની ગિરિક દરાવ અને જયરાજ પર્વત માળા તેમજ કુદરતી સૌંદર્ય વચ્ચે વિરાજમાન કેદારનાથ મહાદેવના આશીર્વાદથી અનેક દુખિયારાના દુઃખ દૂર થાય છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહી મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી અંદાજે 30 કિલોમીટરની અંતરે અમીરગઢ તાલુકાનું ઇકપાલગઢ ગામ આવેલું છે. ત્યાંથી 6 કિલોમીટર જેટલું દૂર બાલુન્દ્રાથી જયરાજ પર્વત માળા કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલી છે. ત્યારે આ જયરાજ પર્વત માળા પર પૌરાણિક અને ઐતિહાસિક તેમજ ચમત્કારિક કેદારનાથ મહાદેવ બિરાજમાન છે. આ ધાર્મિક સ્થળનો ઉલ્લેખ ઐતિહાસિક ચોપડીઓમાં પણ કરેલો છે. કહેવાય છે કે પાંડવોના વનવાસના સમયે પાંડવોએ ગંગાજીને પ્રગટ કરી મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ ધાર્મિક સ્થળ પર ગંગા જમના સરસ્વતી નામના 3 કુંડ આવેલા છે. તે કુંડોનું પાણી અવિરત જળધારા વહેતી રાખે છે. વર્ષને દહાડે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનનો લાવો લઈ ધન્યનો અનુભવ કરે છે. શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા લાખોની સંખ્યામાં બિલી તેમજ દૂધ અને પાણીનો અભિષેક કરી પૂજા અર્ચના કરે છે. નોંધપાત્ર છે કે આ ધાર્મિક સ્થળ પર અન્નકૂટ ચલાવવામાં આવે છે, જ્યાં હજારોની સંખ્યાના શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવે છે. જય કેદારનાથ મહાદેવ મંદિર ગુજરાત જાસુર પર્વત. ત્યાં અખંડ ગંગાજી જમનાજી આવેલ છે. વર્ષોથી અખંડ ગંગાજી જમનાજી ભરેલ છે. ત્યાં શ્રાવણ માસની અંદર દોઢ મહિનો ગુજરાતી અને મારવાડી ભક્તજનો બહુ આવે છે. બિલીપત્ર વગેરે ચડાવે છે, ભગવ દાદાને અભિષેક બી કરે છે. અને ત્યાં શ્રાવણ માસની અંદર અન્ન ક્ષેત્ર રસોડું ચાલે છે દોઢ મહિનો. તે જેટલી બી પબ્લિક બધી આવે છે, બધાને ભોજન કરાવીને મોકલીએ છીએ. પૂરમાં આવેલું ફિટનેસ ઝોન જીમ નદીમભાઈ દ્વારા જે ચાલે છે ત્યાંથી અમે લોકો લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા જેસોર અભયારણ્યની મુલાકાતે આવેલા છીએ. ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરેલ છે. ખૂબ જ મસ્ત રમણીય અને જોવાલાયક પીસફુલ સ્થળ છે. દરેક જણને નમ્ર વિનંતી છે, એકવાર આવી અહીંયા દરેક જણે મુલાકાત લેવી જોઈએ. આપણી પ્રકૃતિ જે ખરેખર કેવી છે એનું નિહાળવું જોઈએ. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ.